ભરૂચમાં પેટ્રોલ પંપના સંચાલકોએ કમિશન વધારવાની માંગણી સાથેનો પરચેસથી હડતાલ પાડતા શહેરના પેટ્રોલ પંપો બંધ જોવા મળ્યા હતા। દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવો આસમાને પહોંચ્યા છે, જેને લઈને પેટ્રોલ પંપના સંચાલકોએ પણ કમિશન વધારવાની માંગણી કરી હતી। જો કે સરકાર અને ઓઇલ કંપનીઓ દ્વારા માંગણી નહીં સ્વીકારાતા દક્ષિણ ગુજરાતમાં પેટ્રોલ પંપના સંચાલકોએ આપેલા નો પરચેઝના એલાનના પગલે સુરત ભરૂચના પણ પેટ્રોલ પંપના સંચાલકોએ પેટ્રોલ ડીઝલની ખરીદી નહીં કરી પંપો બંધ રાખી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો। ધર્મેશ પટેલ, પ્રોપ્રાઇટર મહિમા પેટ્રોલિયમ, ગડખોલ પાટિયા, અંકલેશ્વર। આજ રોજ પૂછતા જણાવું છું કે આજે અમારા પેટ્રોલિયમ એસોસિએશન ગુજરાત ફેડરેશન જે છે એણે નો પરચેઝનું એલાન કર્યું છે। નો પરચેઝ એટલે આજે કોઈપણ કંપનીમાં, પીએસયુ કંપનીઓ જે છે, આઈઓસી, એચપીસી અને બીપીસી, એમાં આજે અમે કોઈપણ જાતનું પરચેઝ કરીશું નહીં। કસ્ટમરોને તકલીફ ન પડે એટલે અમે આગળથી એડવાન્સથી બધો પેટ્રોલ ડીઝલનો જથ્થો લઈને આજે અમે એ તો ચાલુ જ રાખ્યું છે, પણ અમે કંપનીઓ પાસેથી માલ નથી લેવાના। આ નો પરચેઝ એટલા માટે રાખ્યું છે કે 2017થી અમારું પેટ્રોલ ડીઝલ અને સીએનજી ત્રણે ત્રણનું કમિશન વધ્યું નથી। આના માટે અમે સરકારને ઘણી વખત કહ્યું છે, એ લોકો સાથે ઘણી મિટિંગ કરી છે, પણ તે છતાં કંપની પણ નથી સાંભળતી કે સરકાર પણ નથી સાંભળતી। એટલા માટે આ એક અમે નો પરચેઝનું આજે એલાન રાખ્યું છે। નમસ્કાર, હું સુમિત પાંડે, શ્રી વિંધુશ્રી પેટ્રોલિયમ, ભારત પેટ્રોલિયમ પંપ ડીલર તરીકે કોણ ખાતે ધરાવું છું। અને આજે અમે નો પરચેઝ ક્લેમ કર્યું છે, અને આજે અમે કોઈની જાતની પેટ્રોલ ડીઝલ કે તો સીએનજીની પરચેઝ કરતા નથી, કેમ કે 2017માં લાસ્ટ કમિશન અમારે વધ્યું હતું, અને આજે અમે કમિશન વધારવાની માંગ આખા ગુજરાતમાં અને ભવિષ્યમાં આખા ઇન્ડિયામાં થશે, અને ઉગ્ર આંદોલન આ લોકો કરવાના છે એસોસિએશનવાળા। અને આ લોકોએ આજે અમને જાણ કરી કે અમારે કોઈ પરચેઝ કરવાનું નથી। આજે પરચેઝની અસર એટલે કંપનીને હ્યુજ લોસીસ થશે। કંપની આજે કેટલા સેવરલ લાખ લીટર્સ ડીઝલને પેટ્રોલને ડીલર્સ પરચેઝ કરે છે, જે પરચેઝ ના કરે તો એમને ખાસો મોટો નુકસાન થશે, અને કમિશન વધારવાની અમે માંગ કરી છે। ખાસ કરીને અત્યારે ડીઝલ આપવામાં નથી આવતું, ડીઝલની કંઈક ક્રાઇસિસ છે માર્કેટમાં। એ લોકોને જે પરચેઝ કંપનીવાળોને જે પરચેઝ કરે છે એ લોકોને કંઈ વધારે રેટ પર પરચેસ કરે છે અને ઓછા ભાવે વેચાણ થાય છે, એટલે કે એ માટે એ લોકોને ક્રાઇસિસ, અમને ડીલરને ડીઝલ પેટ્રોલ ડીઝલ ખાસ કરીને નથી આપતા, પૂરતા નથી આપતા।